વેલકમ ટુ સક્સેસ ફ્રેન્ડ્સ શરૂઆત છે આપણે એક હંડ્રેડ કયો કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર શા માટે કન્ડક્ટર એટલે કે કન્ડક્ટર માં કમ્પ્યુટર કેટલા માર્કનું છે વીસ માર્કનું છે મિત્રો તમારા મેરિટમાં ફરક પાડવા માટે આ એક જ સબ્જેક્ટ કાફી છે તો આની મારે ડીપમાં તમને એક વિડીયો લેક્ચરની સિરીઝ આપી છે આમાં હું તમને થોડુંક ઉપર થયેલી માહિતી સાથે સાથે હું એક એવો સિરીજ શરૂ કરીશ કે જેમાં કમ્પ્યુટરને લગતા એમસીક્યુ અથવા તો વન લેનર ક્વેશ્ચન હોય જે તમારે ખૂબ જ ઉપયોગી બનશે અને તે જૂના પેપરને લઈને જ બનાવવામાં આવશે તો શરૂઆત કરીએ કમ્પ્યુટર તો કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે કેવું ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે જેનું કામ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરવાનું હોય છે ગાણિતિક એટલે કેવી ગણતરી તો ગાણિતિક એટલે કે એરિથમેટિક ગણતરી કેવી એરેટિક ગણતરી અને તાર્કિક ગણતરી એટલે કેવી ગણતરી તો તાર્કિક ગણતરી એટલે લોજિકલ ગણતરી કેવી તો તો લોજિકલ ગણતરી ગણતરી એટલે તાર્કિક ફ્રેન્ડ્સ આગળ વધીએ તો કોમ્પ્યુટરના લક્ષણો મિત્રો આમાંથી તમને સવાલ આવો પૂછાય કે નીચેનામાંથી કમ્પ્યુટર કયું લક્ષણ ધરાવે છે અથવા તો કોઈ કોમ્પ્યુટર લક્ષણ ધરાવતું નથી તો આપણે લક્ષણો યાદ રાખવાના એક તો કમ્પ્યુટર ઝડપી હોય છે ત્યારબાદ એમાં ચોકસાઈ હોય છે સંગ્રહ અને પ્રાપ્તિ એટલે કે એમાં સંગ્રહ શક્તિ હોય છે અને સંગ્રહની પ્રાપ્તિ મળી રહે છે છે પુનરાવર્તિત પ્રક્રિયા પ્રક્રિયા એટલે કે સતત ચાલતી વિશ્વસનીય માહિતી મળે છે જો તમે વિશ્વસનીય વિશ્વસનીય ડેટા ઇનપુટ કરો તો તમને આઉટપુટ પણ વિશ્વસનીય જ મળે છે સરળતા અને સંગ્રહ શક્તિ વધારે હોય છે તો આ એમના લક્ષણો છે હવે હું આને લગતા ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ આગળ વધીએ તો કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય કોમ્પ્યુટરના પિતા તો કોમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબજ તમે ફ્રેન્ડ્સ આ ફોટો જોઈ શકો છો આ ચાર્લ્સ બેબજ છે એ હાલ મતલબ કે એ ક્યાંના હતા એવો સવાલ પૂછાય કે ચાર્લ્સ બેબજ ક્યાંના રહેવાસી હતા તો તેઓ લંડનના રહેવાસી હતા ક્યાંના લંડનના રહેવાસી હતા ચાર્લ્સ બેબેજ એમની જન્મ તારીખ પણ તમને બતાવી છે તો તમે આ યાદ રાખવું હોય તો તમારા નોલેજ માટે યાદ રાખી શકો છો હવે બાઇનરી લેંગ્વેજના પિતા તો ગોટફિલ્ડ લેબિન જ્યોન આ બાઇનરી લેંગ્વેજના પિતા છે આ પણ તમારે યાદ રાખવું હોય તો તમારા યાદ રાખવા માટે એક નોલેજના ઇમ્પ્રુવમેન્ટ માટે અહીં મેં મૂક્યું છે આગળ વધીએ તો ભારતીય સુપર કોમ્પ્યુટરના પિતા તો મિત્રો આ સવાલ હમણાં જ બિન સચિવાલયમાં પહોંચાઈ ગયો એટલા માટે મારે હાઇલાઇટ કરવો પડ્યો તો ઇન્ડિયન સુપર કોમ્પ્યુટર પરમ આઠ હજાર બનાવ્યું તો આમાં કોનો ફાળો હતો તો વિજય જો અહીંયા નામ છે તે વિજય પાંડુરંગ ભાટકર એટલે કે વિજય ભાટકરનો મુખ્ય રોલ હતો એટલા માટે તમને ભારતીય સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે હવે આમાં ઘણી ટેકનોલોજીનો ઉપયોગ થયો જેનું તમને હું અહીંયા આ વિડીયોમાં બતાવી છે તો તમે તમારી નોટડાઉનમાં નોટ પણ કરી શકો છો કે શું શું ટેકનોલોજીની જરૂર પડી હતી અને શું શું ફૂલ ફોર્મ છે નેક્સ્ટ આગળ વધીએ તો સોફ્ટવેર અને હાર્ડવેર વિશે માહિતી આપવી છે તો સોફ્ટવેર કોને કહેવાય અને હાર્ડવેર કોને કહેવાય હાર્ડવેર હાર્ડવેર એટલે જેને જોઈ શકાય કે જેને સ્પર્શ કરી શકાય એટલે કે ટચ કરી શકાય એને હાર્ડવેર કહેવાય છે ઉદાહરણ તરીકે સીપીયુ એ એક હાર્ડવેર છે માઉસ એ પણ એક હાર્ડવેર છે સોફ્ટવેરની વાત કરીએ તો જેને જોઈ શકાતું નથી પરંતુ સ્પર્શ ના કરી શકાય જેને જોઈ શકાય છે પરંતુ સ્પર્શ ન કરી શકાય સોફ્ટવેર હંમેશા કમ્પ્યુટર ની અંદર આવેલા પ્રોગ્રામ હોય છે ધારો કે MS ઓફિસ પેલી તો આ બધા જ સોફ્ટવેર છે નેક્સ્ટ આગળ વધીએ કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતો ડેટા તો એને શું કહેવાય તો એને ઇનપુટ ડેટા કહેવામાં આવે છે એટલે કે ઇનપુટ કહેવામાં આવે છે કમ્પ્યુટરમાં દાખલ કરેલ માહિતી પર પ્રક્રિયા કરીને જે પરિણામ મળે છે તેને શું કહે તો તેને આઉટપુટ કહે છે કમ્પ્યુટરમાં જે દાખલ કરવામાં આવે તે ડેટાને ઇનપુટ ડેટા કહેવાય ત્યારબાદ કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર પ્રક્રિયા કરીને જે પરિણામ મળે છે તેને આઉટપુટ ડેટા કહેવામાં આવે છે હવે થોડા ફૂલ ફોર્મ યાદ રાખવાના એક તો છે સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા તો કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ બે પણ હોઈ શકે છે ત્યારબાદ જોઈએ તો કઈ રીતે થાય કમ્પ્યુટરમાં ઇનપુટ કરવામાં આવેલ ડેટા પર ખાસ સૂચનાઓ આપવામાં આવે છે તેને પ્રોસેસ કહેવામાં આવે છે યાદ રાખજો મિત્રો કમ્પ્યુટરમાં ઇનપુટ કરવામાં આવેલ ડેટા ઉપર ખાસ સૂચનાઓ આપવામાં આવે છે જેને પ્રોસેસ કહેવામાં આવે છે પ્રોસેસ કઈ રીતે થાય તો પ્રોસેસ માં સૌ ઇનપુટ ત્યારબાદ એના ઉપર પ્રોસેસ થાય છે અને ત્યારબાદ આપણને આઉટપુટ મળે છે તો આ એક સિક્વન્સ યાદ રાખજો નેક્સ્ટ આગળ વધીએ તો કમ્પ્યુટર નું મગજ કોને કહેવામાં આવે છે તો કમ્પ્યુટર નું મગજ સીપીયુ ને કહેવામાં આવે છે ત્યારબાદ સીયુ એટલે શું તો કંટ્રોલ યુનિટ ઇટ ઇઝ કોલ્ડ સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ ત્યારબાદ બીજું છે એ એલ યુ એટલે કે એરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટ એરેથમેટિકલ એન્ડ લોજિકલ યુનિટ એટલે કે યુનિટ એટલે કે એ એલ યુ એરેથમેટિકલ એન્ડ લોજિકલ યુનિટ તો મિત્રો આ શોર્ટ વિડીયોમાં તમને ઘણી જ મેં માહિતી આપી છે વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત વંદે માત્ર અને બની શકે તો ડેલી બે કંકુળના વિડિયો લેક્ચર મૂકવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ